નમસ્કાર, ટેક્સ પ્લાનિંગ વિથ મુકેશ પટેલમાં આપનું સ્વાગત છે. હું છું જાનવી જોશી. બક્ષિસ લેવી કોને ન ગમે, પરંતુ બક્ષિસ સ્વીકારવાની સાથે જો તેના પર આવકવેરો પણ ભરવાનો થાય તો તેવી બક્ષિસ કડવી લાગે. આવકવેરાના કાયદા હેઠળ કઈ બક્ષિસ કરમુક્ત ગણાય અને કઈ બક્ષિસ પર વેરો ચૂકવવાનો થાય તે જાણવાની ઉત્કંઠા કોને નહીં હોય, મને તો ખૂબ જ છે. અને આજે આપણે તેના વિશે જ ચર્ચા કરીશું. અને એના માટે ચર્ચા કરવા હું સ્વાગત કરવા માંગીશ આપણા કરવેરા નિષ્ણાંત મુકેશભાઈ પટેલનું. સર, સ્વાગત છે આપનું આજના એપિસોડમાં. શું કડવું અને શું મીઠું. હા જી સર, તમે કહ્યું એ બિલકુલ સાચી વાત છે. દર્શક મિત્રો, બક્ષિસ સ્વીકારવી અથવા બક્ષિસ કોઈને આપવી એની પાછળ પણ આવકવેરા આયોજન જો તમે ન કર્યું હોય તો તમે ખરેખર ફસાઈ શકો કે કોઈને તમે ફસાવી દો. માટે આ વિષય આજનો જાનવીબેન ખૂબ જ અગત્યનો છે. અને આશા કરીએ કે આપણી આ આજની વાત, હવે તો તમે CNBC બજાર અને જાનવી જોશી બરાબર, હા યુટ્યુબ તો ખરું પણ તમે ફેસબુક ઉપર પણ આની સરસ મજાની ક્વેશ્ચનની ક્લિપ્સ ટ્વિટર ઉપર, ફેસબુક ઉપર, વોટ્સએપના સોશિયલ મીડિયા ઉપર પણ ફરતી કરી છે. અને દર્શક મિત્રો, એને પણ એપ્રિશિએટ કરીને મને ઘણા મેસેજીસ આવે છે. એટલે આઈ શુડ પાસ ઇટ ઓવર ટુ યુ કે તમે આટલી મહેનતપૂર્વક અને ચીવટથી આજ, એટલે આ નાના નાના આજના જવાબો, સવાલ જવાબ તો તમારા ફોન ઉપર, મોબાઈલ ઉપર સાચવીને રાખવા જેવા છે. હા, કારણ કે ગમે ત્યારે ડાઉટ હોય તો યુ કેન ચેક અપ એન્ડ લિસન ટુ ઇટ. એટલે આપણે આશા કરીએ કે દર્શક મિત્રો આજનો એપિસોડ ખૂબ ધ્યાનથી અને સમજપૂર્વક એને નિહાળશે. જી સર, અને દર્શકો જે કોઈ જેમને બક્ષિસ આપવા માંગતા હોય એ બક્ષિસની સાથે આ પ્રશ્નોની લિંક પણ મોકલી આપે, જેથી કરીને જેમને આપે છે એમને પણ બક્ષિસ. જી, આનો જવાબ આ પ્રશ્નોત્તરી પણ એક બક્ષિસ થઈ જાય. જી સર, અને સર સૌપ્રથમ હું પૂછવા માંગીશ કે જે બક્ષિસની કરપાત્રતાનો પાયાનો નિયમ છે એ શું છે? બિલકુલ જાનવીબેન, બક્ષિસની કરપાત્રતાનો પાયાનો નિયમ અત્યારે એ છે કે કોઈ પણ શખ્સ, એમાં વ્યક્તિ, HUF, PD, કંપની તમામનો સમાવેશ થાય, જો નાણાકીય વર્ષ દરમિયાન અન્ય કોઈ પણ શખ્સ પાસેથી ₹50,000થી વધુ રકમ બક્ષિસ તરીકે મેળવે, અને બક્ષિસ એટલે કોઈ પણ અવેજ સિવાય તમને મળે, અથવા તો જે એનું બજાર મૂલ્ય હોય એનાથી ઓછા આવે જે મળે, તો એ તફાવતની રકમ પણ બક્ષિસની રકમ ગણાય. તો 50,000થી વધારે મૂલ્યની આવી કોઈ પણ બક્ષિસ નાણાકીય વર્ષમાં એક અથવા વધુ શખ્સો પાસેથી ભેગા મળીને, એટલે 10 જણાએ 5,000 આપી હોય તો પણ એ ગણી લેવાની, 50,000થી વધી જાય તો એને તમારી અન્ય સ્ત્રોતની આવક એટલે કે ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસ તરીકે કરપાત્ર આવક ગણવાની પાયાની જોગવાઈ એ આવકવેરાના કાયદાની કલમ 56 હેઠળ કરવામાં આવી છે. જાનવીબેન, આ આપણા દર્શક મિત્રોએ ખાસ ખ્યાલમાં રાખવાનું છે. જી સર, તો સર કહેવાય છે કે વ્યક્તિને તેના સગા પાસેથી મળેલી બક્ષિસ કરમુક્ત ગણાય, આ જોગવાઈ શું છે અને કોની પાસેથી મળેલી બક્ષિસોને કરમુક્ત ગણવામાં આવે છે? બિલકુલ, તમે જે વાત કરી કે કલમ 56 હેઠળ ની કરપાત્રતાનો પાયાનો નિયમ છે કે 50,000થી વધારે જો મને વર્ષ દરમિયાન એક અથવા વધુ શખ્સ પાસેથી બક્ષિસ મળી હોય તો એને કરપાત્ર આવક ગણવાની, પણ એ કરપાત્ર આવકના સંદર્ભમાં કેટલીક વિશેષ કરમુક્તિની જોગવાઈઓ છે. એ પૈકી આ સૌથી મહત્વની કરમુક્તિની જોગવાઈ એ છે કે એ કલમ 56 હેઠળ નિયત કરવામાં આવેલ સગા, એટલે કે જેને આપણે રિલેટિવ કહીએ, એવા રિલેટિવ પાસેથી જો તમને બક્ષિસ મળી હોય તો એવી બક્ષિસને કોઈ પણ મર્યાદા વિના કરમુક્ત ગણવામાં આવશે. એટલે દાખલા તરીકે જે એ આપણે આમ તો એ લિસ્ટ જે છે એ કાયદાકીય ભાષામાં સમજવું થોડુંક ટેકનિકલ છે, એટલે આપણે એને સરળ રીતે સમજાવીએ તો હવે બક્ષિસમાં તો આપણે એમ કહીએ કે ભાઈ મારા કાકાનો છોકરો એ પણ મારો સગો કહેવાય, પરંતુ કલમ 56 હેઠળ કાકાના છોકરાને સગા ગણવામાં આવતા નથી. એટલે આવી વસ્તુઓ પછી ધ્યાનમાં રાખવાની, યુ હેવ ટુ રિફર ટુ ધ સેક્શન કે એમાં કોણ છે રિલેટિવ્સ.
તો આ સેક્શન હેઠળ જે રિલેટિવ્સની વ્યાખ્યા આપવામાં આવી છે, જો એમાં જેનો સમાવેશ કરવામાં આવ્યો છે એમની જો આપણે એક સરળ યાદી તરફ વ્યંગ અવલોકન કરીએ, તો એક તો વ્યક્તિએ પોતાના લગ્ન સાથી એટલે કે હસબન્ડ વાઈફ વચ્ચેની ગિફ્ટ્સ હોય તો એના ઉપર કોઈ ટેક્સ નથી. તે ઉપરાંત આજે તમારા લિનિયલ એસેન્ડન્ટ્સ કે ડિસેન્ડન્ટ્સ એટલે તમારા માતા પિતા છે, દાદા દાદી છે, નાના નાની છે, અથવા તમારા પુત્ર પુત્રી કે પૌત્ર પૌત્રી એ આખી જે એક બ્રાન્ચ છે, અથવા તમારા માતા કે પિતાના ભાઈ કે બહેન અને એમના લગ્ન સાથી એટલે કાકા કાકી, મામા મામી, માસા માસી, ફૂવા ફોઈ, આ તમામનો સમાવેશ થાય. પછી લગ્ન સાથીના જે ભાઈ બહેન વગેરેના સગા એટલે તમારા સાળા બનેવી, સાળી, સાળુભાઈ, સાળાવેલી, આ બધા જે તમારા આખા રિલેશન્સ આવે. અને આજે કાકા મામા ને બધાના કેસમાં મેં કહ્યું પ્રમાણે એમાં પછી એ પણ ધ્યાનમાં રાખવાનું છે કે કાકા કે મામા એ ભત્રીજા કે ભાણાને બક્ષીસ આપે તો એના હાથમાં ટેક્સેબલ નથી, પણ ભત્રીજો કે ભાણો જો કાકાને આપે તો એને આ યાદીમાં કવર કરવામાં આવ્યા નથી. એટલે આ યાદી બરાબર સમજીને વિચારીને યુ હેવ ટુ ચેકઅપ. હે, જેમ ટ્રેનમાં ચડતા પહેલાં તમારું જોઈ લઈએ નામ, મારું ચાર્ટમાં વેઇટિંગ લિસ્ટમાં તો નથી ને, કારણ કે નહીં તો તમને ઉપાડીને ફેંકી દે, તમને બેસવા ના દે, સુવા ના દે. એટલે યુ હેવ ટુ ચેકઅપ. અને એકવાર આ રિલેટિવના તમે જો બોક્સમાં આવી ગયા ધેન ધેર ઇઝ નો લિમિટ. તમે ચાહો એટલી રકમ જેન્યુઇન ગિફ્ટ હોય તો એ મેળવી શકો છો. જે સર, એટલે જે પરિવારનો આંબો હોય એવી રીતના આમાં સગા સંબંધીઓનો એક્ઝેક્ટલી યુ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ ધ ટ્રી કે આમાં આ આંબામાં કોણ કોણ આ બક્ષિસના હેતુસર નિકાર પાત્રતામાં સગાની વ્યાખ્યામાં આવે છે. જી. અને એ સગા પાસેથી મળેલી બક્ષિસ હોય તો એ સંપૂર્ણપણે કર મુક્ત ગણવામાં આવે. જી સર. સર, આમાં અમુક પ્રસંગોએ મળેલી બક્ષિસને પણ આવકવેરાના કાયદા હેઠળ કરમુક્તિનો લાભ આપવામાં આવ્યો છે, તો આ પ્રસંગો કયા કયા છે? બિલકુલ જાનીબેન, સૌથી પહેલો અને મહત્વનો પ્રસંગ તો લગ્ન. જી. લગ્ન વખતે ચાંદલો મળે, એ ચાંદલાની રકમ ઉપર દેર ઇઝ નો રિસ્ટ્રિક્શન. અન્યથા લગ્ન સિવાય અન્ય કોઈ પ્રસંગે તમને તમારા મિત્રો કે જે સગા સંબંધી હોય, જે સગાવાલાની રિલેટિવની ડેફિનેશનમાં ન આવતા હોય, એમની પાસે વર્ષ દરમિયાન કુલ મળીને 50,000થી વધી જાય તો ટેક્સ ભરવાનો, પણ લગ્ન વખતે 2 લાખ, 5 લાખ, 7 લાખ, 10 લાખ, ડિપેન્ડ્સ ઓન કે એ ચાંદલા ખરેખર ચાંદલા મળ્યા હોય. એ રીતના તમારા સગાવાલા ન હોય, માત્ર મિત્રો હોય, સ્નેહીઓ હોય, સંબંધીઓ હોય, તો પણ એમની પાસેથી મળેલી બક્ષિસ કોઈ પણ મર્યાદા સિવાય એને મુક્ત ગણવાની જોગવાઈ છે. એટલે આ પહેલું. બીજું કે કોઈના વસિયત કે વારસા હેઠળ મળેલી. કેટલા બધા દર્શક મિત્રો એમ કે મને વારસામાં મારા આમના તરફથી, મારા દૂરના એક કાકા કે પેલા સગા તરફથી મળી. હવે એ રિલેટિવમાં નથી આવતા, પણ કોઈ પણ વ્યક્તિ, તમારો પડોશી પણ તમને જો વારસામાં કંઈ મૂકીને જાય કે એના વસિયત હેઠળ, એટલે આજે આપણા સગા નથી એવી કોઈ વ્યક્તિને આપણે કંઈ આપવું હોય અને એને ટેક્સ ન લાગે, તો એ માટે બે જ પ્રસંગો છે. એક લગ્ન અને બીજું તમારા પોતાના મરણ પછી, એટલે તમે વારસામાં કે વસિયતમાં કોઈને આપીને કે મૂકીને જાઓ, તો આ બે કેસમાં બક્ષિસ મેળવનારને કોઈ ચિંતાનું કારણ નથી. જી સર. ત્યારબાદ પૂછીશ કે જે કરપાત્ર બક્ષિસની ગણતરીના હેતુ સર માત્ર રોકડમાં જ મળેલી બક્ષિસ ગણાય કે વસ્તુ સ્વરૂપે બક્ષિસને પણ લક્ષમાં લેવાની રહે? એક સમય હતો 2004 થી 2009, 5 વર્ષ સુધી માત્ર રોકડ બક્ષિસો જ ગણાતી હતી. એટલે પેલી વસ્તુ સ્વરૂપી બક્ષિસો બધી બાકાત હતી, મુક્ત હતી. પણ 2009 થી સરકારને ધ્યાનમાં આવ્યું કે આ તો અમે બાકોરું છોડી દીધું, એટલે પછી એ લોકો સોના, ચાંદી, ઘરેણા, ઝવેરાત, એટલે અમુક નિયત હજુ પણ તમે કોઈને આજે ટીવી આપો, ફ્રીઝ આપો કે નાની મોટરકાર આપો, એનો વાંધો નથી, કારણ કે એ યાદીમાં નથી. એટલે જેમ પેલા નિયત સગાની વાત છે, એવી રીતે આ કલમ 56 હેઠળ નિયત
वस्तु प्रकारनी बक्षिशोनी पण यादी छे अने एमां मुख्यत्वे सोना चांदीना घरेणा झवेरात आजे जमीन मकान एटले के स्थावर मिलकत अथवा तो कोई कलाना एवा बहु जे कीमती नमूनाओ होय वगैरे शेर सिक्योरिटीज आ प्रकारनी जे नियत बक्षिशोनी यादी आपवामां आवी छे। पण आजे तमे कोईने वार त्यौहारे कंई घड़ियाळ आपी कोई टीवी आप्युं એવી ફર્નિચરની કોઈ આઈટમ આપી તો એવી બધી વસ્તુ આજે કોઈને સારી સાડી કે કપડું હા એ તો બધા માગતા થઈ જશે કે ભાઈ સાડી ઉપર ગિફ્ટ નથી લાવો મને પાટણનું પટોળું લઈ આપો 1.25 લાખ રૂપિયાનું 1.25 લાખ રૂપિયાનું પાટણનું પટોળું તમારા પડોશી તમને આપે ચિંતા ના કરતા એ બેનને ટેક્સ કોઈ નહીં લાગે સર ત્યારબાદ પૂછીશ કે જે બક્ષિશ મેળવનાર વ્યક્તિએ શું અમુક પ્રકારનું ડોક્યુમેન્ટેશન કે દસ્તાવેજી પુરાવા રાખવા જરૂરી ગણાય જાનવીબેન આ પણ એક પ્રશ્ન વારંવાર બધા પૂછે છે કે ભાઈ મને બક્ષિશ મળી છે તો મારે શું રાખવું જોઈએ તો હું બક્ષિશ આપવા માંગુ છું તો એના અંગેનો કોઈ એવિડન્સ તો દર્શક મિત્રો સૌ પ્રથમ તો ખ્યાલમાં એ રાખશો કે બક્ષિશ આપનાર કે મેળવનાર એ જો એમ ડિક્લેર કરે કે પેલો આપનાર કહે કે મેં બક્ષિશ આપી છે અને એને મેળવનાર કહે કે મને આની પાસેથી બક્ષિશ મળી છે હું સ્વીકારું છું તો ધ ગિફ્ટ ઇઝ કમ્પ્લીટ એના માટે કોઈ એવું સ્ટેમ્પ પેપર કે રજિસ્ટ્રેશન સિવાય કે સ્થાવર મિલકતની બક્ષિશ હોય તો એના માટે સ્ટેમ્પ ડ્યુટી રજિસ્ટ્રેશન ને ડોક્યુમેન્ટેશન ફોર્મલી જરૂર છે પરંતુ જો એ અન્યથા હોય તો એવા કેસમાં તમે એક બક્ષિશ મેળવનાર પાસેથી એક પત્ર લઈ શકો છો અથવા તો એક જેને 100 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર એક નાનું ડેક્લેરેશન કહેવાય એ ટાઈપનું તમે લખાણ કરી શકો છો એટલે એવી કોઈ ઝાઝી દેર ઇઝ નો એક્સપેક્ટ અથવા તો મોડામોડ પણ આજે પિતાએ પુત્રને બક્ષિશ આપી ચેક લખ્યો ખાસ કરીને ચેકથી મળતી બક્ષિશોના કેસમાં એ ચેક એની એક ફોટોકોપી સાચવી રાખવી જરૂરી તમારા ખાતામાં એ ચેક જમા થયો છે એ કોની પાસેથી મળ્યો છે એના અંગેનો પુરાવો તમે રાખ્યો હોય તો સારું અને મેં કહ્યું એ પ્રમાણે એટલું એક પત્ર છેવટે કંઈ નહીં તો કે 2 લીટીનો કે ભાઈ આ પ્રસંગે હું તમને પ્રેમથી આપું છું અલબત્ત ચાંદલા માટે એવી કંઈ લખાણની પોસિબિલિટી નથી કારણ કે તમે એવું તો ના કહી શકો કે ભાઈ મને ચાંદલા આપો એની જોડે તમે આ વિધિ કરીને આપજો પણ એવા કેસમાં લગ્ન પ્રસંગે એક નાનકડી ડાયરી કારણ કે આજે તમે સામટા 5 લાખનો ચાંદલો જમા કરાવ્યો કાલે ઉઠીને તમને પૂછે કે આ કોણે કોણે આપ્યા તો કે એ મને યાદ નથી તો પછી એમ કે ભાઈ આ 5 લાખ તો અમે એને અનએક્સપ્લેઇન્ડ ઇન્કમ તરીકે લઈ લઈએ એટલે એવા કેસમાં એક નાનકડી નોટબુક કે ડાયરીમાં નામોની યાદી રાખેલી હોય તો એ ઉપયોગી નીવડે એટલે કંઈક સંયોગિક જેને આપણે સર્કમસ્ટેન્શિયલ કહીએ એવો એવિડન્સ કે પુરાવો હોય તો એ આવકારી ગણાય જે સર આશા રાખીએ કે દર્શકોને આ ગિફ્ટ રૂપી જે ક્વેશ્ચન્સ છે એ બધા ક્લિયર થઈ ગયા હશે અને હવે કોઈને ગિફ્ટ આપશે કે કોઈ પાસેથી ગિફ્ટ મળશે તો તેમનું જે કન્ફ્યુઝન હતું તે ક્લિયર થઈ ગયું હશે જે સર આના ઉપર પણ ઘણા બધા પ્રશ્નો આપણા પાસે આવેલા છે અને એ સિવાયના પણ ઘણા પ્રશ્નો છે એ દરેક સાથે ચર્ચા કરીએ એક નાનકડા વિરામ બાદ